आनन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवानि श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण। सदगुरु श्री निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथ नी अंदर कड़वो 45 एमा छेल्ले राजा अम्बरीश नी कथा लखे छे। राजा अम्बरीश ने दुर्वासा ऋषिए वगर वांके शाप आप्यो अने आवी उपवासवाड़ी परिस्थितिनी अंदर पण एक वर्ष सुधी दुर्वासा ऋषिनी वाट जोईने बैठा। दुर्वासा ऋषिना वर्तन में फेर पड़ो पण अम्बरीश राजाना भाव में फेर न पड़ो। आवी धीरज भगवाननो भक्त जे राखे छे एनी भेगा भगवान रहे छे आवी वात अहीं स्वामीए लखी छे। आगळ स्वामी आवे भक्त विभीषण એનું એક ટૂંકું આખ્યાન અહીં આગળ લખે છે। કડવું 46 વળી કહું એક ભક્ત વિભીષણજી ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી તેહ જાની રાવણ કોપ્યો તતક્ષણજી તેનું કોણ કરે રાક્ષસ રક્ષણજી। રામ ભક્ત વિભીષણ રાવણનો ભાઈ નાના ભાઈ તરીકે હતા। મહર્ષિ વિશ્રવા જે હતા એમના થકી અસુર કન્યા કૈકસી એ બંને દ્વારા ત્રણ પુત્રોનો જન્મ થયો જેવાનો એક હતો રાવણ, બીજો હતો કુંભકર્ણ અને ત્રીજો હતો વિભીષણ। વિભીષણ સૌથી નાના હતા। ત્રણેયની રુચિ બાળપણથી અલગ અલગ હતી। વિભીષણની રુચિ હતી એ ધર્મ આચરણ કરવાની રુચિ હતી, એ ભગવાનના પરમ ભક્ત હતા। ત્રણેય ભાઈઓએ કઠોર તપશ્ચર્યા કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા। બ્રહ્માજીએ પ્રગટ થઈને ત્રણેયને વરદાન માગવાનું કહ્યું, તમારે જે જોઈએ એ માગો। ત્યારે રાવણ છે એના વિચારો પહેલેથી એવા હતા, મહત્વાકાંક્ષી વિચારો, કે આખા ત્રિલોકીનો રાજા હું બનું, બધી જ પ્રજા મને નમે, બધા મને આધીન થાય। બાળપણથી જ એના વિચારો એવા હતા, પૂર્વના એના સંસ્કારો એવા હતા, જેના કારણે એને મહત્વાકાંક્ષી બનવાની ઈચ્છા થઈ। એને બધાના રાજા બનવાની ઈચ્છા થઈ, એને બધાના માલિક બનવાની ઈચ્છા થઈ। બ્રહ્માજી પાસે એને માગ્યું કે હું ત્રિલોકીનો રાજ્ય કરું અને ત્રિલોકીમાં સદાય વિજયી રહું, આવું મને વરદાન આપો। બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું,
પછી આવે કુંભકર્ણનો વારો, તારે શું જોઈએ છે માગ, ત્યારે કુંભકર્ણને 6 મહિનાની ઊંઘ માગી. એને જોઈતું તું ઇન્દ્રાસન, પણ થયું કે આને ઇન્દ્રાસન જો આપીશું તો બહુ ઉપાધિ થશે. સરસ્વતીજીને આજ્ઞા કરીને જીભ ઉપર બેઠા ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન માગી લીધું. તે 6 મહિના સુધી ઊંઘ્યા જ કરે, નડે નહીં કોઈને. ઘણા ઊંઘે ને બહુ સારું, ઘણા ઊંઘી જાય એ સારું, સંસારી ઊંઘે ને એ સારું, કોઈને ઊંધું ના પાડે. સાધુ જાગતો સારો, કોઈનું સારું કરે. હે, અને ત્રીજા હતા વિભીષણ. વિભીષણે બ્રહ્માજીને રાજી કરીને એવું માગ્યું કે તમે મારી ઉપર રાજી થયા હોય તો મને ભગવદ્ ભક્તિનું દાન કરજો. કેટલો ફેર છે, એક જ પિતા થકી જન્મેલા 3 પુત્રો એના વિચારોમાં, એના વર્તનમાં, એના જીવનમાં કેટલો બધો ફેર છે. વિભીષણનું આખ્યાન લખાનું, રાવણ અને કુંભકર્ણના આખ્યાન નથી લખાયા. અને ક્યાંક લખાયા છે તો એને નકારાત્મક ભાષામાં, નકારાત્મક ભાવમાં લખાના છે. વિભીષણને આજે બધા યાદ કરે, ભગવદ્ ભક્ત, રામ ભક્ત વિભીષણ. રાવણ અને કુંભકર્ણને કોઈ યાદ કરે છે તો એ નફરતથી યાદ કરે છે, પ્રેમથી યાદ નથી કરતા. વિભીષણે ભગવાનની ભક્તિ માગી, બ્રહ્માજી એમને પણ વરદાન આપ્યું. પછી તપશ્ચર્યા કરીને ત્રણેય ભાઈઓ જ્યારે પરત આવ્યા ત્યારે રાવણને તો મહત્વાકાંક્ષી જ બનવું હતું, એને પોતાનો કુબેર જેનો સોતેલો ભાઈ થાય એની પાસેથી લંકા નગરીને પડાવીને એને રાજધાની બનાવી દીધી. સોનારી લંકા પડાવી લીધી કુબેર પાસેથી અને એને પોતાની રાજધાની બનાવી. વિભીષણ પણ ત્યાં લંકાની અંદર જ જઈને રહેવા લાગ્યા. થયું છે એવું કે જ્યારે રાવણ સીતાનું હરણ કરીને લઈ આવ્યા, સીતાને ઉપાડીને લઈ આવ્યો, ત્યારે વિભીષણે રાવણને સમજાવ્યો કે કોઈ સ્ત્રીનું હરણ કરવું એ મહાપાપ છે અને સીતાજીને રામને પાછી આપી દેવામાં જ તારું હિત છે, આવી સલાહ હું તને આપું છું. પરંતુ ત્રણેય લોકની અંદર જેની હાક વાગતી હોય ત્યારે વ્યક્તિને એનું હિત કરવાવાળાની સલાહ પણ મનાતી નથી. જ્યારે વ્યક્તિના હાથમાં સત્તા હોય છે, જ્યારે યુવાની હોય છે, સત્તા હોય છે, ત્યારે અહંકાર એની ઉપર સવાર થયેલો હોય છે. જગતની અંદર પણ આવા ઘણાય દેખાય કે સત્તાવાળો થયો હોય ને એમાં યુવાન હોય, યુવાની હોય ને સત્તા હોય, એટલે મદવાળો ને અહંકારવાળો થાય જ. અને પછી એને કોઈ સાચી સલાહ કોઈ અનુભવી વ્યક્તિ આપવા જાય, કોઈ ઉંમરવાળી વ્યક્તિ આપવા જાય, કોઈ એની હિત કરવાવાળી વ્યક્તિ આપવા જાય, પણ એની નજરમાં જ ના હોય. કારણ કે એ સત્તા અને યુવાનીના મદમાં પોતે એવી સ્વપ્ન સૃષ્ટિની અંદર જીવતો હોય કે એને એવું લાગે કે આખી દુનિયામાં બુદ્ધિવાળો અને શક્તિવાળો હું જ છું, હું જ છું, એવું જ એને લાગે. જેમ દારૂનો નશો કોઈને ચડ્યો હોય અને કોઈને એમ લાગે કે આખી પૃથ્વીને બાંધી દઉં, ચંદ્રને બાંધી દઉં, બ્રહ્માંડને બાંધી દઉં, આવા વિચારો આવે, એમ સત્તા અને યુવાનીનો નશો પણ એવો જ છે. શરીર ખરેખરું યુવાન હોય ને થનગનતું હોય અને એક હાથમાં સત્તા આવી ગઈ હોય, સંપત્તિ આવી ગઈ હોય, બસ વ્યક્તિમાં પૂરું થઈ જાય. એવું લખ્યું શાસ્ત્રમાં, કોઈના હાથમાં ખાલી સત્તા જ હોય, ભલે યુવાની ના હોય, સત્તા જ હોય તો પણ એનું ભૂંડું કરે. કોઈના હાથમાં ફક્ત યુવાની જ હોય તો પણ ભૂંડું કરે. કોઈના હાથમાં ફક્ત સંપત્તિ હોય તો પણ એનું ભૂંડું કરે. અને કોઈના હાથની અંદર દુષ્ટ બુદ્ધિ એટલે કે અહંકાર હોય ને તો પણ એનું ભૂંડું કરે. કિમુ યત્ર ચતુષ્ટયમ, જ્યાં ચારે ચાર ભેગા થાય, સત્તા હોય, સંપત્તિ હોય, યુવાની હોય અને અહંકારી સ્વભાવ હોય, ચાર ભેગું થાય ને તો કોઈ જગ્યાએ પછી કોઈનો રોક્યો રોકાઈને એનું અનિષ્ટ જ થાય. જ્યારે પણ કોઈ વ્યક્તિના હાથમાં સત્તા આવે, આપણા હાથમાં કોઈક સત્તા આવી હોય, ભલે સેવાકીય સત્તા હોય, સત્સંગની અંદર તો જે કોઈ સત્તા આવે છે એ સત્તા ખરેખર સેવાની સત્તા છે ને. કોઈને સ્ટોર વિભાગ સંભાળ્યો છે કે ભાઈ સ્ટોર વિભાગ તમારે સાચવો, તો સ્ટોરમાં એની સત્તા છે, પણ સત્તા છે પણ ખરેખર છે શું? સેવા.
સેવા છે એ કોઈ રાજાની પદવીઓ નથી. સત્સંગની અંદર કોઈને ટ્રસ્ટી કર્યા તો ટ્રસ્ટીની સત્તા હોય ને, કોઈ પણ ટ્રસ્ટ ઉપર, મંદિર ઉપર, કોઈ પણ એક આખું સંકુલ હોય એની ઉપર, પણ એની સત્તા નથી. ખરેખર છે શું? સેવા છે. કોઈને ભંડારી પદ આપ્યું, કોઈને કોઠારી પદ આપ્યું, તો કોઈ પણ પદ આપ્યું તો એની સત્તા નથી, એની છે શું? સેવા. પરંતુ એ રાજાની રીત જો સત્સંગની અંદર કોઈ લાવી દે તો એની માટે એને મોટું નુકસાન થાય. કારણ કે સત્તા છે એ કંઈ પણ આપણા હાથમાં સત્તા આવે, પાંચ વ્યક્તિ ઉપર સંચાલન કરવાની સત્તા ખરેખર છે સેવા, પણ એ જ્યારે મળે ત્યારે વ્યક્તિએ સાવધાન વધારે રહેવાનું છે. જેની અંદર પોતાની સેવાની અંદર પણ એ સેવામાં અહંકાર વધે એવી કોઈ પ્રક્રિયા મળતી હોય ત્યારે વ્યક્તિએ સાવધાન બનવાનું છે. કોઈ એક બે હિતેચ્છુ પોતાના રાખવા પડે કે જે કોઈ એને વાત કરે ત્યારે અટકી શકે નહીં, તો રાવણ જેવું જ થાય. રાવણને જેમ અથડામણ થઈ ગઈ અને આખરે એનો નાશ થઈ ગયો, એમ ઘણી વખત જો ધ્યાન ન રાખે. ગોપી ભટ્ટતા અમદાવાદના મંદિરની મહારાજે નારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, તો ગોપી ભટ્ટને મહારાજે બધો ઈજારો આપ્યો કે તારે સેવાય કરવી અને બધું જ, બધો ધનનો વ્યવહાર બધું એના હાથમાં, ચાવીનો જોડો જ એના હાથમાં. એવો અહંકારી થયો, એવો અહંકારી થયો, એવો અહંકારી થયો, તે આખરે બ્રહ્માનંદ સ્વામીને બધાને કપટ કરીને એનો પાછો એવો પાછો રૂઆપ કે મહારાજે લેખ કરી આપેલો એના નામનો, એટલે કોઈને ગાંઠે નહીં, કોર્ટમાં જવું કે લેખ કરી દીધેલો એના નામનો તો કોર્ટમાં જવું. હવે એ લેખ કોઈ પણ રીતે લઈને ફાડી નાખવો પડે એમ હતો. એ બ્રહ્માનંદ સ્વામીને સુરાબાપુ બે ગોઠવ્યું યંત્ર ષડયંત્ર, પછી કાઢાયો લેખ, ફાડી નાખ્યો કે આ તો કાગળમાં હોય ને ફાટી જાય, એના કરતાં અમે પાક્કો લખી દેશું, લઈ આવો. આ લઈ આવ્યો, ફાડી નાખ્યો ને પછી એને ઉતાર્યો સત્તા પરથી. શ્રીજી મહારાજનો બેહાડેલો હતો ને તો એને ઉતારવા માટે બહુ ઉપાધિ થઈ. પણ એવું ગોપી ભટ્ટને થયું કેમ? એ તો ભગવાનની ભક્તિ કરવા માટે જ એને સેવા કરવો એવો જ એનો આશય હતો. પણ જ્યારે સત્તા એના હાથમાં આવી ત્યારે એને જ્ઞાન ન રહ્યું કે આ સેવા માટે છે, અને હું કેવળ ને કેવળ મારે તો ભગવાનને રાજી કરવાના છે, એ જ્ઞાન ન રહ્યું. રાવણને એવું થયું છે, એના હાથમાં ત્રિલોકીની સત્તા આવી ગઈ, સંપત્તિ આવી ગઈ. વિભીષણ સમજાવે છે કે ભાઈ તું ગમે એટલો શક્તિશાળી હો, ગમે એટલો બળિયો હો, પણ આ એક સ્ત્રીનું હરણ કરવું એ તારા માટે સારું નથી. છતાં પણ રાવણ ન માને. વિભીષણે વિચાર્યું કંઈ વાંધો નહીં. એની અંદર હનુમાનજી સીતાજીની શોધ કરવા માટે લંકામાં આવ્યા, અને લંકાની અંદર આવીને જ્યારે એ સીતાજીની શોધ કરે છે, એમાં લંકામાં એમને જોયું કે એક ઘર છે, એ ઘરની બહાર શ્રી રામ લખેલું છે અને તુલસીના ક્યારાઓ છે. હનુમાનજી એ ઘર જોયું ત્યારે એમને લાગ્યું કે આ કોઈ ભગવાનનો ભક્ત છે. આ રાવણની લંકામાં એક જ ઘર રામચંદ્રજીનું આશ્રિત આ કોણ છે? અને ત્યારે વિભીષણને મળે છે, બંને રામ ભક્તનું મિલન થાય છે. વિભીષણ એવું માને છે કે આ હનુમાનજીના મને દર્શન થયા એટલે સ્વયં રામના જ મને દર્શન થયા. એને સીતાજીની એડ્રેસ આપ્યું કે અશોક વાટિકામાં સીતાજી છે, ત્યાં જઈને સીતાજીને મળે છે. અને પછી અશોક વાટિકા નાખી ભાંગી તોડી નવરી ઘર નાખે છે. રાવણ એ બધું જ્યારે આ બધું જ થઈ જાય, અક્ષયકુમાર છે એનો પણ વધ કરે છે, ત્યારે રાવણ હનુમાનજીને દેહાન દંડ આપવા માટેની સજા કરે છે. ત્યારે વિભીષણ ફરી સલાહ આપે છે, કોઈ દૂત આવ્યો હોય ને એને ક્યારેય પણ દેહાન દંડ ન દેવાય. રાવણ કે પૂછડું હરગાવો, હનુમાનજીના પૂછડાને આગ લગાવો. તે પૂછડાને આગ લગાવી આખી લંકા બાળી નાખી, એક વિભીષણનું ઘર બચ્યું, વિભીષણનું મંદિર બચ્યું, બાકી બધું ગયું. પછીથી જ્યારે યુદ્ધની તૈયારી થઈ ત્યારે વિભીષણે ફરીથી સમજાવ્યા રાવણને કે હજુ જો તમે તમારું હિત ઈચ્છતા હો તો સીતાજીને પરત કરી દો, સીતાજીને પાછા આપી દો. પણ ત્યારે પણ રાવણ પોતાની સત્તાના મદની અંદર સમજી નથી શક્યો. બસ જીવનની અંદર વિભીષણ જેવા ભગવાનના ભક્ત થઈએ, રાવણ જેવા અહંકારી ન થઈએ.
કોઈ ભગવાનનો ભક્ત ગરીબ થઈને વિભીષણ એની નજરમાં જ નહોતો, રાવણની નજરમાં વિભીષણ હતો જ નહીં કે આ કોણ, આખો દી રામ 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 કર્યા કરે, કોણ એને બચાવવાનો છે, આખી દુનિયા મને ભજે છે, આખી દુનિયા મને નમે છે, શિવજી પણ હું ધારું ત્યારે શિવને પ્રગટ થવું પડે, કેટલું બધું રાવણ પાસે એટલું બધું આધ્યાત્મિક પણ ભક્તિ પણ એટલી સોલિડ હતી, સાથોસાથ બીજું પણ સોલિડ હતું, પણ બધાનું રિએક્શન હતું અહંકાર. એ અહંકારના કારણે એને હું સાચું કરું છું કે ખોટું કરું છું એનો ખ્યાલ નહોતો રહેતો. આવું રાવણ પણ આપણી અંદર પણ ક્યાંક ક્યાંક થોડા ઘણા અંશે બેઠું હોય. આપણી અંદર વિભીષણના અંશો પણ છે, આપણી અંદર રાવણના અંશો પણ છે. આપણે પોતે અંતરદૃષ્ટિ કરીને મહારાજ કે ઓળખવા જોઈએ મારી અંદર રાવણપણાના અંશ કેટલા છે, જેટલો આપણામાં હુંકાર છે, જેટલું આપણને સત્તાને સંપત્તિ વહાલી છે, જેટલું આપણને જેટલું આપણી અંદર અહંકાર અને જેટલું અક્કડપણું છે એ બધું જ રાવણપણું છે, જેટલું આપણી અંદર ભગવદ્ ભક્તપણું છે એ બધું વિભીષણપણું છે. પોતે પોતાના રાવણપણાને વિભીષણપણાને ઓળખવું જોઈએ, ઓળખીને એને ટાળવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, ટાળવામાં મદદ કરે એવા સંતો ભક્તોની સહાય લેવી જોઈએ અને સદગુરુને આધીન રહીને એ રાવણપણાનું મૃત્યુ કરવું જોઈએ. ભગવાન રામે રાવણના 10 માથા ઉડાડ્યા ને એમ આપણી અંદર પડેલા રાવણના અંશો છે ને 10 માથા જેવા જ છે, અને ઉડાડતા ઉડાડતા જિંદગી જતી રહે એવા છે. અને જ્યારે એને ઉડાડી દે ત્યારે વિભીષણ જેવો ભગવાનનો ભક્ત બને અને ત્યારે ભગવાનને વાલો બને. વિભીષણે જ્યારે આવી સલાહ આપી કે સીતાજીને તમે પરત કરી દો, ત્યારે રાવણ એટલો બધો ગુસ્સે થયો કે તું જ્યારે હોય ત્યારે મને સલાહ આપ આપ કરે છે. એને રાવણે પછી છે ને વિભીષણને લાત મારી, રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બાર, આવ્યા રામના સૈન્યમાં, નાપ્યા ગરવા તે વાર. રાવણે કીધું રાતો રાત કાલ સવાર પછી તું લંકામાં જોઈએ નહીં, મારી લંકા ખાલી કરી દે. એક તો મેં તને ભાઈ તરીકે રાખ્યો છે, તું રામનું ભજન કરે છે તોય પણ હું તને કંઈ કહેતો નથી, એક તો લંકાને બગાડવાનું કામ તું કરે છે, અહીં બેઠો બેઠો રામને બધા સમાચાર પહોંચાડે છે કે રાવણનું આ રીતનું સૈન્ય છે, આ રીતનું તું જ ફૂટેલો છો ને, મને હરાવવા તારા ભાઈને મારી નાખવા માટેના પ્રયત્નો તું પોતે કરો છો, માટે હું તને કહું છું લંકા છોડીને જતો. લાત મારીને વિભીષણને કાઢી મૂક્યો. આ અહંકાર કરાવે, હિતે જ છું ને પણ લાત મારી દે અહંકારી વ્યક્તિ. જે નાશ તરફ જઈ રહ્યો છે એને બચાવવાના પ્રયત્ન કરે એને પણ લાત મારી દે અહંકારી વ્યક્તિ. જ્યારે આપણી અંદર અહંકાર આવે છે ને ત્યારે આપણે આપણા હિતેચ્છુને પણ ઓળખી નથી શકતા, આપણે આપણું સારું કરવાવાળાને પણ ઓળખી નથી શકતા. જે આપણને સદાયને માટે સૂર્યને ચંદ્ર તપે ત્યાં સુધી અમર રાખવાને ઈચ્છે છે એને પણ આપણે ઓળખી નથી શકતા, એવાને પણ લાત મારી દઈએ છે. પૂર્વેના ઇતિહાસોમાં પણ દેખાય છે હિત કરવાવાળા મોટા મોટા સદગુરુ, મોટા મોટા એકાંતિક ભક્તોને જેની અંદર દુષ્ટપણાના સ્વભાવ પડેલા હતા, એવા જીવાત્માઓએ એવા એકાંતિક પુરુષોને લાત મારી દીધી છે. ગોપાળન સ્વામીએ લાતો ખાધી છે, ગુણાનંદ સ્વામીએ લાતો ખાધી છે, મુક્તાનંદ સ્વામીએ જીવોના કલ્યાણ કરવા લાતો ખાધી છે. લાત ખાતા ખાતા પણ એ સદગુરુઓ એવું ઈચ્છ્યા કે આ જીવનું હજુ સારું થઈ જાય, હજુ સારું થઈ જાય. પણ જેમ જેમ એ મોટા સંતો એવા એકાંતિક ભક્તો લાત ખાતા ગયા, એનું હિત ઈચ્છતા ગયા, પરંતુ ઓલાના અહંકારી સ્વભાવ લાત મારવાના કારણે એ ઈચ્છતા હતા કે આનું સારું થાય, છતાં પણ કરી ન શક્યા. પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત, મહારાજ કે જેને ભગવાન અને ભગવાનના સંતની નિષ્ઠામાં ખામી હોય એનું ભગવાન અને સાધુ રૂડું કરવાની ઈચ્છે તોય ન થાય. મહારાજ ત્યાં સુધી બોલ્યા અમે એનું રૂડું કરવાની ઈચ્છીએ તો પણ ન થાય, ભગવાન પોતે ઈચ્છા કરે તોય ના થાય, બીજાની વાત શું કરવી. માટે પોતાની અંદર પડેલા રાવણપણાના અંશોને દરેક મુમુક્ષુએ વિચારપૂર્વક કાઢવા જોઈએ, એ ધીરજ આખ્યાન આપણને શીખવાડે છે. રાવણે લાત મારીને વિભીષણને કીધું છે કે આવતીકાલ સવાર સુધી તું મારી લંકામાં જોઈએ નહીં. વિભીષણને આમેય ભગવાન રામચંદ્રના શરણમાં જવું હતું એટલે પોતે આકાશ માર્ગે
પોતાના બે ત્રણ દૂતો લઈને સાથે લઈને ત્યાંથી નીકળ્યા છે દક્ષિણ મહાસાગરના કિનારા ઉપર, જ્યાં રામચંદ્રજી આખી મોટી વાનર સેના લઈને ત્યાં આગળ બેઠા છે અને ત્યાં આગળ આવે છે. ત્યાં આવે છે ત્યારે રાત્રે ચોકી પહેરાની અંદર હનુમાનજીને બધાએ હોય છે અને વિભીષણને જોયા. હનુમાનજી હજુ વિભીષણને ઓળખી જાય, પણ એ સિવાયના બીજા હતા એ બધાએ વિભીષણને જોયા એટલે કોઈ એને ગરવા દીધા નહીં કે નહીં, પેલા કે હું રામચંદ્રજીની ભેગા મળવા આવ્યો છું, નહીં કે તું તો આ તો અસુર લાગે છે, રાક્ષસનો ભાઈ છે, એટલે આ 100% કપટ કરીને આવ્યો હોય, ગરવા નથી દેતા. ત્યારે વિભીષણ કહે છે કે ભાઈ એક કામ કરો, તમે રામને જઈને સમાચાર તો આપો કે વિભીષણ તમારા ભક્ત આવ્યા છે. ત્યારે વિભીષણ કહે રખવાળને, જઈ કહો રામજીને વાત, ભક્ત તમારો નામ વિભીષણ આવ્યો છે રાવણનો ભ્રાત. ત્યારે સેવકે કહ્યું શ્રી રામને, સુની રામ કહે સુન દાસ, આવે તો આવે સમ ખાઈને, વન સમે નહીં વિશ્વાસ. ભગવાને પેલા બધા જે દૂત હતા એને કીધું, જો સાંભળો, રક્ષકો હતા એને કીધું, ઓલા લોકોએ કીધું ભગવાનને જઈને કે તમારો કોઈ ભક્ત વિભીષણ આવ્યો છે, રાવણનો ભાઈ થાય છે અને તમને મળવા માંગે છે, તો શું કરવું? રામ કે જો અત્યારે સમય ખરાબ છે આપણી માટે, અસુરો ઘણા બધા રૂપ લઈને આવતા હોય, એટલે આપણે નક્કી કેમ કરવું કે એ જ છે? એટલે જો સાચા સમ ખાતો હોય તો સમ ખાઈને પછી એને મારી પાસે લાવો, બાકી જો એ સમ ખાવા તૈયાર ના હોય તો એને મારી પાસે લાવશો નહીં, કારણ કે અત્યારે આપણી માટે સમય વિપરીત છે, આપણા દેશકાળ સારા નથી. માટે તમે વિચારીને આટલું કરજો, એને કહો કે સમ ખાવા તૈયાર છે, પછી એને લાવો. અને ત્યારે સેવકે કહ્યું વિભીષણને, ખાઈ આવ સુદા સાચા સમ, તો તેડી જાયે પ્રભુ પાસળે, નહીં તો જવાનું છે વિષમ. આવ્યા એટલે વિભીષણ તરત પૂછવા લાગ્યા, શું કીધું મારા રામે, મને બોલાવ્યો છે? અને ત્યારે ઓલા બધા કહે છે સેવકો કે જો વિભીષણ, રામચંદ્રજી ભગવાને એમ કીધું છે કે તું જો સાચા ખરેખરા સમ ખાવાનો હોય તો પછી અમે તને ભગવાન પાસે લઈ જઈએ, નહીં તો ભગવાનને મળવું અત્યારે બહુ દુર્લભ છે. ત્યારે વિભીષણ જે સમ ખાય છે ને, એ બહુ સમજવા જેવા છે. સ્વામીએ આ આખ્યાન લખ્યું છે, આ એક જ કડી પર લખ્યું છે, આખા આ આખ્યાન એક કડવાની અંદર એક આખું આખ્યાન છે. આ એ આખ્યાનનો જે હાર્દ છે એ આ કડી છે. ત્યારે વિભીષણ કહે સુત દારા સંબંધી, રાજ સાજ અમલ અન્ન ધન, આપે રૂપ અનુપ રામજી, જો દગો હોય મારે મન. વિભીષણ કે છે સેવકોને કે જો મારા મનની અંદર કોઈ પણ પ્રકારનો દગો હોય તો હું એ સમ ખાઉં છું, કે મારા હૃદયમાં જો દગો હોય તો ભગવાન મને શું આપે? તો કે છે સુત એટલે પુત્ર પુત્રી, દારા સ્ત્રી સંબંધી, રાજ સાજ સંબંધી, સત્તા, અન્ન અને ધન, અને મને સારું રૂપ આપે. જો મારા હૃદયમાં દગો હોય તો હું સમ ખાઉં છું, ભગવાન મને શું શું આપે? તો કે સ્ત્રી આપે, છોકરા આપે, રાજ આપે, સત્તા આપે, સારું રૂપ આપે, અન્ન ધન આપે, જો મારા હૃદયમાં દગો હોય તો. થોડું વિચિત્ર લાગે છે ને માગવું? ખરેખર તો કેવું હોય કે જો મારા હૃદયમાં દગો હોય તો મારી સત્તા જતી રહે, મારી સ્ત્રી જતી રહે, મારા છોકરા જતા રહે, મારું અન્ન જતું રહે, મારું ધન જતું રહે, અને મારું બધું નાશ થઈ જાવ જો હું ખોટું બોલતો હોઉં તો. આવા સમ ખાવાના હોય ને? પણ વિભીષણ કેવા સમ ખાય છે કે જો ખરેખર હું મારા હૃદયમાં દગો હોય તો મને ધન, સ્ત્રી, છોકરા, રાજ્ય બધું મળો. કેવું વિચિત્ર! બસ આ કડી ઉપર જ સ્વામી આ કથા લખી છે. જે વિભીષણે આવી માંગણી કરી છે ને કે ભગવાનનો ભક્ત કેવો હોય, આપણે કેવું સમજીએ છીએ કે ભગવાન પાસે
ધન સ્ત્રી સત્તા સંપત્તિ એ બધું મળે તો ભગવાન બહુ રાજી, અને ભગવાનનો ભગતા માગે. વિભીષણ કહે છે કે હું જો દગો કરવાનો હોય તો મને એ દેજો, કારણ કે બધું વિભીષણ દુઃખરૂપ માને છે. જે ભગવાનનો પાકો ભક્ત છે એને ભગવાનના ભજન અને સ્મરણ સિવાય જે વિઘ્ન થાય છે એ બધાયને બંધન જેવું માને છે, એ બધાયને દુશ્મન જેવું માને છે, એ બધાયને દુઃખરૂપ માને છે. સ્ત્રી મળશે તો ગમે એવો ભગવાનનો ભક્ત છે તો ભજન કરવામાં એટલો વિક્ષેપ તો થશે ને. છોકરા આવ્યા તો ભગવાનનો ભક્ત છે તો એને ભજન કરવામાં એટલો વિક્ષેપ તો થયો ને. સંપત્તિ આવી તો ભગવાનનો ભક્ત છે એને એટલો વિક્ષેપ તો થયો ને. ચાલો ભગવાનનો ગમે એટલો પાકો ભગત હોય પણ એની પાસે $5 મિલિયન આવ્યા તો એને શું કરવું પડશે? બેંકમાં મૂકવા પડશે, આયોજન કરવું પડશે. ભગવાનનો ભગત જ હોય, ભક્તિ કરતો હોય તો એ બધું કરવું તો પડે ને, બધું કરવું પડે ને. પણ કશું હોય જ નહીં તો શું કરવું પડે કહો? આ તમે નિવૃત્ત થઈને બેઠા છો બે દાદાઓ, બરાબર, તો એ હજુ મહિને કંઈક પેન્શન આવે ને થોડું ઘણું આમ તેમ કરીને મૂકવું પડે કે લેવું પડે, બરાબર. તો થોડોક વિચાર એ મહિને બે મહિને કરવો પડે કે હવે આને આમ કરવું શું, આટલું દાન કરવું છે, આટલું આમ કરવું છે, એ કરવું. પણ કંઈ આવતું જ ન હોય તો કાંઈ ના કરવું પડે. તમારે તો કાંઈ ઉપાધિ નથી, થોડીક જ કહેવાય તોય પણ એનું આયોજન થોડુંક પણ કરવું પડે તો જેની પાસે બહુ જ આવે એને કેટલું આયોજન કરવું પડે. જેને સત્સંગ પરાયણ જીવન છે એના માટે વાંધો નથી, કે જેને સત્સંગ પરાયણ કરી રાખ્યું છે, પોતાનું સર્વસ્વ તન મન ધન બધું ભગવાનને અર્થે કરી રાખ્યું છે, જેને પોતાના પુત્ર પરિવાર આખો કુટુંબ પરિવાર ભગવાનને અર્થે કરી રાખ્યો છે, એની માટેની આ વાત નથી. બધું જ સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું છે, પોતાનું કરીને કંઈ રાખ્યું જ નથી. એની પાસે કોઈ સંપત્તિ છે એની છે જ નહીં, એની છે જ નહીં, એની પાસે એના પુત્ર પરિવાર એના છે જ નહીં. એવા જે ભગવાનના ભક્તો છે ને એ તો વંદનીય છે. પણ આ તો કોની માટે છે? જે ગુણ બુદ્ધિવાળા છે, જેની પાસે હજુ એટલી સમજણ નથી કે આ બધું મહારાજનું છે, આ બધું સત્સંગનું છે, એવી જેની પાસે સમજણ નથી અને ગુણ બુદ્ધિવાળો છે ને ભક્તિ કરે છે, તો એને તો આ બધું બંધનરૂપ છે. જેટલું આપે એટલું બંધનરૂપ છે. ભગવાનનો ભક્ત આવું સમજે કે મને એટલો વિક્ષેપ જ છે ને, એટલું મને ભજન કરવામાં વિક્ષેપ જ છે ને. સ્ત્રી હોય ને સ્ત્રી ધામમાં જતી રહે પછી કઈ ઉપાધિ હોય ત્યાં સુધી પૂછે કે કેમ ને હારું ને ખાધું ને પીધું ને, પણ હોય જ નહીં તો ભલું થયું બાગી જંજાળ સુખે બસો શ્રી ગોપાળ. બોલો, ઘણા એવા છે બાપાઓ કે 6 છોકરા હોય, એક છોકરા ભેગા ના હોય, ઘરવાળા જતા રહ્યા હોય અને બાપા એકલા. અહીંયા આગળ એમના યુકેની અંદર એક બાપા મળ્યા, 6 છોકરા, 6 છોકરામાંથી એકેય ભેગા રહેતા નથી અને એકલા. એ કે બસ આ ગવર્મેન્ટના પૈસા આવે છે, બસમાં ફરીએ છે, મંદિરે જઈએ છે, થોડો ઘણો આવું સાધુ આવે, 2-4 ધોતિયા ઓઢાડીએ છે અને બસ લીલા લહેર છે, કે કાંઈ ઉપાધિ નથી. હવે જ્યારે ભગવાનને લેવા આવવું હોય ત્યારે આવી જાય, બીજું કાંઈ છે નહીં ઉપાધિ. બોલો, એવું થઈ ગયું તો બધું જતું રહ્યું તો સુખી છે, વાંધો નથી. 6 છોકરા ભેગા નહીં, ઘરવાળા નથી, ઘરે છે એ ઘરે કે પાછળ વ્હીલ કરીને મંદિરને આપી દીધું છે, આ કે જીવવા માટે રહેવાનું, બાકી અહીંની ગવર્મેન્ટ પાલવે છે એટલે કોઈની જરૂર નથી. અહીંની ગવર્મેન્ટ પાલવે છે, છોકરાની જરૂર નથી, કાંઈ નથી, બાળવાળા બાળી દેશે છેલ્લે. કેટલા સુખી થઈ ગયા. પણ એની જ જગ્યાએ જો એ ભગવાનના ભક્ત ના હોય ને તો શું થાય? દુઃખ થાય. જવા દો ને વાત, 6 છોકરા છે, કોઈ રાખે નહીં, આવા ગરડે ગડપણ, એક તો ઘરવાળી નહીં અને બધી તકલીફ, કેટલું બધું કરે. જ્યારે આ તો હસતા નસતા હારામ હારું થયું, આ જેટલું થયું બધું સારું થયું. એમ વિભીષણની સમજણ એવી છે કે પ્રભુ જો હું ખોટા સમને ખાતો હોઉં તો ભગવાન મને ધન સ્ત્રી બધું આપે, કારણ કે આપવાથી તો જીવને બંધન થાય છે અને આપ એ મળવું એ જ મારે દુઃખ છે. ભગવાનના ભક્તને કેટલું આપણી સમજણને કેટલી આપણે સુધારવી પડે એવું લાગે કે આ લોકની કાંઈ પ્રાપ્તિ થાય એને જ ભગવાનનો ભક્ત દુઃખ માને છે. એને તો મહારાજે કીધું કે એને જ્યારે કાંઈ સંપત્તિ મળે, એને કાંઈ માન મળે, એને જે કાંઈ મળે ને એમાં એને એમ વિચાર થાય, અરે રે રખે મને આમાં બંધન ના થઈ જાય, અરે રે ભગવાન મને આ શા માટે દીધું, આવું એને થાય.
આવું એને થાય, એને સતત એવો પાછો વિચાર રહે. વિભીષણ પાસે આવી સમજણ છે, કેટલો ફેર છે આપણી સમજણને વિભીષણની સમજણમાં. જો આપણે સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખેલું હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો ભગવાનને અર્થે કરી રાખેલું નથી અને જો આપણી સમજણ એવી છે કે હજુ મળો હજુ મળો, તો વિભીષણને આપણી અંદર કેટલો, એની ધીરજ કેવી હશે, એની સમજણ કેવી હશે. એટલે સ્વામી અહીં આખ્યાન લખ્યું છે આ. વિભીષણે જ્યારે આવું માગ્યું કે જો હું ખોટું બોલતો હોઉં તો મને બધું સુખ મળો, અન્ન મળો, ધન મળો, સ્ત્રી છોકરા મળો, એટલે નવરો થાવ જ નહીં, એ મને દંડ કહેવાય. એ ભગવાને શું આપ્યું કહેવાય? દંડ આપ્યો કહેવાય, દંડ આપ્યો. કારણ કે છેલ્લો જન્મ કરવા માટેનો બધો સમય શાની અંદર વેડફાય? સ્ત્રી છોકરાને ધન ને અન્ન એમાં જ વપરાય. છેલ્લો જન્મ કરવો છે, કરોડો જન્મથી આ આટામાં ફરે છે, એને છેલ્લો જન્મ કરવા માટે આવો સરસ મનુષ્યનો અવતાર મળ્યો અને એની અંદર એને આખી જિંદગી આની નાની અંદર ભગવાને એને હલવાડી દીધો, તો એને સજા જ કરીને મોટી, એને મોટી સજા કરી અને હાવ નવરો કરી દે બધી બાજુથી. હાલો કે હવે મારી મૂર્તિમાં જોડાઈ જાઓ, હાવ નવરો કરી દે, એ સીધો પહોંચી જાય. એ ભગવાનની એની ઉપર કૃપા થઈ. પણ ખરેખર બધા એવું જોવે ત્યારે શું વિચારે? ખબર નહીં હું ધંધા કર્યા હશે, જો ને આવી દશા થઈ એમ કે. પેલો ભગવાનનો ભગત બહુ ખુશ હોય, પણ જગત શું વિચારે? ખબર નહીં શું કર્યું હશે, જો ને બધું સ્ત્રી જતી રહી, છોકરા જતા રહ્યા, બધું જતું રહ્યું એમ. એવો ભગવાનનો ભગત હોય એની વાત છે. હા પાછી કોઈ દ્રોહી હોય તો એને બધું જતું રહે, બધું ટળી જાય, પણ જે ભગવાનનો ભક્ત ભગવાન ભજવામાં મસ્ત હોય એકદમ, એને કોઈ પ્રકારનું દુઃખ ના હોય, એને કોઈ પ્રકારની ભગવાન સિવાયની બીજી આસક્તિ ના હોય, એનું બધું વગર કામે સારો ભગત હોય તો એ બધું લૂંટાઈ જાય. તો ભગવાને એની પર કૃપા કરી એવું એને લાગે, પણ જગતને શું લાગે? કોપ થયો, કોપ થયો. પણ એને તો પોતે જ એવું માન્યું કે મને તો જાજી સંપત્તિને સત્તા મળે ને એ જ મારા માટે કોપ, મને તો જેટલો ગરીબ જેવો કરી દે ને એટલી મારી પર કૃપા. આટલી સમજણમાં ફેર હોય. વિભીષણ આવું માને છે. વિભીષણની જ્યારે આવી સમજણની વાત પેલા બધા સેવકોએ સાંભળી તો સેવકો પણ એકવાર વિચારમાં પડી ગયા અને એ લોકો રામચંદ્રજી પાસે આવ્યા, રામને આવીને વાત સંભળાવી. તે સેવકે સુનાવ્યું શ્રી રામને, સુની તરત તેડાવી આપાસ, ભલો ભક્ત વિભીષણ તું જગ સુખથી છો ઉદાસ. રામે આ વાતને સાંભળી કે એને તો એવા સમ ખાધા છે કે જો હું ખોટા સમ ખાતો હોઉં તો ભગવાન મને અન્ન ધન સ્ત્રી છોકરા રાજ સાજ સત્તા બધું આપે. આ વાત જ્યારે રામે સાંભળી ત્યારે રામને ચોક્કસ થઈ ગયું કે આવી સમજણ મારો પરમ ભક્ત જે હોય એની પાસે જ હોય, બીજા પાસે આવી સમજણ ન હોય. માટે એ મારો પાકો ભક્ત છે, એના હૃદયમાં કપટ નથી. ભગવાન તો બધું અંતર્યામી રૂપે જાણે છે, છતાં પણ સમાજને એક શીખ મળે, પાછલા ભગવાનના ભક્તોને એક શીખ મળે કે ભક્તની સમજણ કેવી હોવી જોઈએ, એના માટે ભગવાને આ કાર્ય કરાવ્યું છે. ભગવાને વિભીષણને પોતાની પાસે બોલાવ્યો, પાસે બોલાવીને ભગવાન રામચંદ્રને ભેટી પડ્યા અને કહે છે, સાબાસ છે તને, તું જગના સુખથી ઉદાસ છો, જગના સુખથી ઉદાસ છો. તે સમ ખાઈને જગતના સુખ સંબંધી સમ ખાધા એ તો જબરી સમજણ. આજ દિવસ સુધી પૃથ્વી પર આવા સમ કોઈ નથી ખાધા, આવા સમ કોઈ નથી ખાધા. બધા સમ ખાય તો એમ ખાય, જો હું ખોટું કહેતો હોઉં તો મારી ઘરવાળી મરી જાય, જો હું ખોટું કહેતો હોય મારા છોકરા મરી જાય, બસ હું જો હું ખોટું કહેતો હોય મારું બધું જતું રહે, હું સમ ખાઉં છું. જ્યારે વિભીષણ શું કહે છે? જો હું ખોટું કહેતો હોઉં તો મને સ્ત્રી છોકરા સંપત્તિ બધું મળી જાય. આટલો ફેર છે. કેવી હમજનથી જીવતા હશે રાવણ જેવા રાવણ. ત્રિલોકીની અંદર જેની હાક વાગે એના રાજ્યમાં રહીને રામનું ભજન કરવું, એક જ ઘર ભક્તનું આ કરવું એ કેટલું કઠણ છે. પણ વિભીષણે ત્યાં પક્ષ રાખીને એને કેટલી ધીરજ રાખવી પડી હશે. રાવણના રોજ મેનાટોના સાંભળવાના, રાવણની ભેગા રોજ રહેવાનું અને રામનું ભજન કરવાનું બહુ અઘરી વાત છે. રાવણે લાત મારીને કાઢી મૂક્યા, લાત ખાવી પડી, પણ રામને ના છોડ્યા. આ કેટલી ધીરજ એને રાખી હશે વિભીષણે ત્યારે આ થાય. સુત કલત્ર કારણે સુર અસુર નર ઈચ્છે ગનો,
राज्य धन रूपे सौए सुख मान्यु छे ते बंधन जान्यु आपनु। सूत कलत्र एटले स्त्री, छोकरा ने स्त्री माटे सूर एटले के देवताओं ने असुर अने नर एटले मनुष्यो आ बधाय एनी इच्छा राखे छे के मने सारी स्त्री मळे, मने सारा छोकरा मळे अने मने संपत्ति मळे, राज्य ने धन मळे। एमां बधाए देवताओए मनुष्यए ने असुरोए सुख मान्युं छे, पण रामचंद्रजी कहे छे के हे विभीषण तेमां बंधन जान्युं छे एटले तने साबास छे। જ્યાં જગત આખું જેને ઈચ્છે છે એનાથી તું એને છોડવા ઈચ્છે છે માટે તું મને વહાલો છો, જે ભગવાનને જ ઈચ્છે છે, જે ભગવાનનું પણ નથી ઈચ્છતા, ભગવાનથી પણ નથી ઈચ્છતા, એ ભગવાનને વાલા બને છે। ભગવાનથી મારે સંપત્તિ જોઈએ, ભગવાનથી મારે સ્ત્રી જોઈએ, ભગવાનથી મારે છોકરા જોઈએ, ભગવાનથી મારે રૂપિયા જોઈએ, ભગવાનથી મારે સત્તા જોઈએ। ભગવાન કહે છે મારા ભગત કહેવાતા હશો પણ કાચા। ભગવાનનું જોઈએ, ભગવાનથી નથી જોઈતું તો ભગવાનનું જોઈએ, ભગવાનનું ઐશ્વર્ય જોઈએ, ભગવાન જેવી શક્તિ જોઈએ, ભગવાન જેવું સામર્થ્ય જોઈએ, ભગવાનનું જોઈએ તો પણ ભગવાન કે તું કાચો છો। પણ જેને એમ જોઈએ તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો, મારે તો પ્રભુ તમે જ જોઈએ, મારે તો મહારાજ તમે જ જોઈએ, તમે મારી ભેગા, તમે મારી સાથે, તમે મારી સાથે છો, મારે બધું જ આવી ગયું, મારે કશું ના જોઈએ। એવો જે ભક્ત છે ભગવાનને બહુ વાલો છે। માટે ભગવાનથી અને ભગવાનનો એવા તો હજારો ને લાખો છે, પણ ભગવાન જ એવા લાખો ને કરોડોમાં એક છે। અને એવો એક જે છે એ ભગવાનને બહુ વાલો છે। વિભીષણ એવા છે એને ભગવાનનું નથી જોઈતું, ભગવાનથી નથી જોઈતું, એને ભગવાન જ જોઈએ છે। એટલે એનું આખ્યાન સદગુરુ નિષ્કુળાન સ્વામી જેવા એક મહા મોટા સંત એ પણ આ ધીરજ આખ્યાનમાં લખે છે। વિભીષણ તને સાબાસ છે, જેને દેવતાઓ અસુરો અને મનુષ્યો ઈચ્છે છે અને તું નથી ઈચ્છતો, માટે ધન્ય છે તને રામચંદ્રજીએ સાબાસી આપી। એમ કહી વિભીષણને રાજી થયા શ્રી રામ, ધન્ય એવા હરિજનને જેને સુખ સંસારી સમને ઠામ। નિષ્કુળાન સ્વામી કહે છે ભગવાન રામ બહુ રાજી થઈ ગયા વિભીષણ પર, એવા ભક્તને ધન્ય ધન્ય છે, ધન્યવાદ છે જેને સંસારી સુખને ધૂળ જેવું કરીને રાખ્યું છે, જેની નજરમાં સંસારનું સુખ નથી એવા ભક્તને સ્વામી કે ધન્ય ધન્ય છે। એમ નર નિર્જરના જેને સુખ સ્વપ્નાને તુલ્ય, નિષ્કુળાનંદ કહે ભક્ત હરિના અતિ મોટા અમૂલ્ય। અહીંયા આગળ સ્વામી લખે છે એવી રીતે જેને દેવતાઓના સુખ હોય કે મનુષ્યના સુખ હોય એને જે સ્વપ્ન તુલ્ય માને છે, નિષ્કુળાન સ્વામી કે ભક્ત ભગવાનના ખરેખરા છે। અને આવું તો જ રાખી શકાય, કારણ કે જ્યારે આ બધુંય ના હોય ત્યારે બહુ વિકટ પરિસ્થિતિઓ આવે, ને એ વિકટ પરિસ્થિતિની અંદર ધીરજ જેના હૃદયમાં હોય એ જ આવો ભક્ત થઈ શકે। માટે સ્વામી આપણને વિભીષણ જેવી સમજણ, એમની પાસે જેવી સમજણ હતી એવી સમજણ રાખવાની વાત આ કડવાની અંદર સ્વામીએ વિભીષણજીના આખ્યાન દ્વારા કરી છે। અહીં કડવું 46 પૂર્ણ થયું છે। ઘનશ્યામ મહારાજની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ।